અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાયેલા છે. કિંજલ, આજે વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ આખરે સુકાની તરીકેની ભાજપની જવાબદારી સંભાળવાના છે. શું કયા પ્રકારની તૈયારીઓ અત્યારે કમલમ ખાતે? જે દીપાલી, પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં અને ભાજપ ગુજરાત ભાજપના રાજકારણમાં એવું થઈ રહ્યું છે કે બિન ગુજરાતીને આ વખતે સુકાન છે તે સુકાન આપવામાં આવ્યું છે. અને અત્યાર સુધી સી આર પાટીલે અનેક જવાબદારી વહન કરી ચૂક્યા છે, સાંસદ રહી ચૂક્યા છે, સાંસદ છે વારાણસીની, તેમની પાસે સીધી જવાબદારી છે. અને કહી શકાય કે પીએમની ગુડબુકમાંના અને પીએમની કોર કમિટીમાંના એક મહત્વના વ્યક્તિ છે. તેમને આ વખતે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. કમલમની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે કઈ રીતે કમલમને શણગારવામાં આવે છે. ભાજપના 13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ આજે પોતાનો ચાર્જ સંભાળવાના છે. ત્યારે જે કમલમ ખાતે પણ એક તૈયારી છે તે શરૂ કરવામાં આવી છે. જોકે કોરોના છે, કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને તેમજ જે નક્કી કરેલા કાર્યકર્તાઓ છે તેમને જ અહીંયા આવવાની પરવાનગી છે. તેના કારણે હાલ, કેમ કે ભાજપમાં હંમેશા એક જે માહોલ જોવા મળતો હોય છે તે માહોલ અહીંયા જોવા નથી મળી રહ્યો, પરંતુ પોતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેવાના છે અને વિધિવત રીતે સી આર પાટીલ અહીંયા ચાર્જ સંભાળશે. જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 20-30 જે ભાજપના રાષ્ટ્રીય કેન્દ્રીય સંગઠન મંત્રી છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તે તમામની હાજરીમાં સી આર પાટીલ છે ચાર્જ સંભાળશે. પરંતુ સૌથી જે મહત્વની વાત છે દીપાલી કે સી આર પાટીલ સામે પડકાર છે. કેમ કે ગુજરાતની જો રાજનીતિની વાત કરવામાં આવે દીપાલી તો ત્યાં એક દબદબો રહ્યો છે સૌરાષ્ટ્રનો. સૌરાષ્ટ્રના રાજકારણ પર વર્ચસ્વ હોવું ખૂબ જરૂરી છે. ઉત્તર ગુજરાતનું જે રાજકારણ છે તે પણ અલગ પ્રકારનું છે. તમામ લોકોને સાથે રાખી અને ચાલવા અને ત્યાંની રાજનીતિ સાથે અવગત થવું અને તેની સાથે જ સંગઠન સંરચનાને લઈને પણ હવે કહી શકાય કે જે તૈયારી છે તે શરૂ થઈ ચૂકી છે. કેમ કે રાહ જોવાઈ રહી હતી કે ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય, ત્યારબાદ સંગઠનનું જે માળખું છે તે પણ જાહેર કરવામાં આવશે. એટલે આ તમામ જે મુદ્દાઓ છે તેની પર પણ હવે ચર્ચા વિચારણા થશે. કેમ કે આજે કેન્દ્રીય સહસંગઠન મંત્રી 20-30 અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એટલે સ્વાભાવિક રીતે જે નવી નિમણૂકો કરવામાં આવી છે તો તેને લઈને પણ ચર્ચા થશે. તેની સાથે આગામી દિવસોમાં સંગઠનની સંરચનાને લઈને પણ ચર્ચા થશે. આપ જોઈ શકો છો કે કઈ રીતે જે તૈયારીઓ છે તે સંગઠન કમલમ ખાતે અહીંયા કરવામાં આવી છે. જે પ્રદેશના હોદ્દેદારો છે તે અહીંયા આવ્યા છે, પરંતુ હાલમાં તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા નથી અને રાહ જોવાઈ રહી છે સી આર પાટીલના આગમનની. સી આર પાટીલના જે સંપૂર્ણ પરિવાર છે તે પણ ગાંધીનગર આવી ચૂક્યો છે. સર્કિટ હાઉસ ખાતે તમામ લોકો છે અને 1:12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે સી આર પાટીલ તેમના પરિવાર સાથે કમલમ આવશે, નવી જવાબદારીનો ચાર્જ સંભાળશે અને જે આગળની રણનીતિ છે ભાજપની, ખાસ કરીને પેટા ચૂંટણી છે, તેને લઈ અને ચર્ચા થશે. જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ આગામી સમયમાં પેટા ચૂંટણી સહિત પક્ષમાં અસંતોષના માહોલ વચ્ચે સી આર પાટીલ મોટી જવાબદારી સંભાળવા માટે આજે જઈ રહ્યા છે. આજે વિજય મુહૂર્તમાં તેઓ કમલમ ખાતે પહોંચશે અને પોતાનો પદભાર સંભાળશે. ગઈકાલે જ તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે.